ઉપલેટામાં કિલ્લોલ શાળામાં 8મી માર્ચના રોજ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉપલેટામાં આજના દિવસે કિલ્લોલ સ્કૂલ અને જેસીઆઈ દ્વારા મહિલા શિક્ષિકા બહેનો તેમજ સ્કૂલ જેસીઆઈ સાથે જોડાયેલ દરેક વિભાગના બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આમ તો 365 દિવસમાંથી ભાગ્યે જ કોઈ દિવસ હશે જે મહિલા વગર જતો હોય, કેમ કે દરેક ક્ષેત્રમાં આપણને ડગલે ને પગલે મહિલાની તાતી જરૂરિયાત રહે છે અને આ એક સત્ય હકીકત છે. દુનિયાનું ઘડતર એક સ્ત્રી વગર અધૂરું છે, કેમ કે ભગવાનને પણ દુનિયામાં જન્મવા માટે એક માની જરૂર પડે છે. તો આપણે માનવી તો ઘણી દૂરની વાત છે. આવા નારીઓ માટેના પવિત્ર દિવસે કિલ્લોલ સ્કૂલ અને જેસીઆઈ દ્વારા મહિલાઓને બુકે આપીને સ્કૂલ દ્વારા મહિલાઓનું સન્માન કરી મહિલા દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આજે જેસીઆઈ અને કિલ્લોલ શાળાના સંયુક્ત ઉપક્રમે જે કાર્યક્રમ છે બચાવો અને ઉઠાવો એમાં અમને આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ ખૂબ સારો કાર્યક્રમ છે. આમાં એવું કહીશ કે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવો, પણ એ કોણ છે? એ સ્ત્રી જ એક એમાં સામેલ છે. અને બીજું એ પુરુષ છે કે જેને સ્ત્રીએ જન્મ આપ્યો, પણ જે જન્મ પહેલાંના જે સંસ્કાર આપવામાં આવે છે એ ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં આપવામાં આવે. જો આ ગર્ભ સંસ્કાર કેન્દ્રનો સરસથી આપણે લાભ લઈએ અને આને આપણે જનજાગૃતિમાં વધુને વધુ પ્રચાર કરીએ તો અહીંયાથી જ આપણે આ બધું અટકાવી શકીએ. જે અત્યારે આપણે જાગૃતિ માટે આ કાર્યક્રમો કરવા પડે છે, એ કાર્યક્રમો ક્યારેય ન કરવા પડે. જ્યારે આપણે આને આગળ વધારીએ અને સરસ મજાના ગર્ભ સંસ્કાર કેન્દ્રનો લાભ લઈએ, આ માટે આપણે હું જેસીઆઈ અને કિલ્લોલ શાળાનો આભાર માનું છું. જય ભારત. છે જેસીઆઈ દ્વારા ઉપલેટામાં આજે એક વુમન સ્પેશિયલ ડે, 8 માર્ચ વુમન સ્પેશિયલ ડે ઉજવવામાં આવ્યો, જેનો અમારો સબ્જેક્ટ હતો સેવ ચાઇલ્ડ કર, બેટી બચાવો બેટી પઢાવો. આજે બેટી શું કામ બચાવવી પડે છે આજે આ જમાનામાં 21મી સદીમાં આવ્યા પછી? પણ જો આ એક ગંભીર પ્રશ્ન હોય, પ્રાચીન કાળથી જે હાલ્યું આવતું એ જ આ વસ્તુ છે, અત્યારે પણ ચાલી આવે છે. માટે ભ્રૂણ હત્યા અટકાવો ખરેખર ગેરકાયદેસર તો છે જ, પણ સમાજને પરિવર્તન પણ લાવવાની જરૂર છે. હું અને તમારા જેવા બધા જ ભેગા થઈ આ સમાજની અંદર એવું પરિવર્તન લાવીએ કે જેથી કરી અને દરેક વ્યક્તિ એવું વિચારી શકે કે ખરેખર આ એક મહાન પાપક છે અને ખરેખર આ કરવું એ અવગણના છે, એક સ્ત્રી તરીકેની અવગણના છે. અને હું એમ જ કહીશ કે ખરેખર એક દીકરી અત્યારે જોવા જઈએ તો 1000 પુરુષો વચ્ચે 770 સ્ત્રી બચી છે, તો ખરેખર આ એક બહુ જ અવગણી શકાય તેવી ઘટના છે અને આવું ન જ થવું જોઈએ. તો બેટી બચાવો બેટી પઢાવો.